તો જૂનાગઢ મહાનગરનો જે ઐતિહાસિક ધરોહર છે ઉપરકોટ કિલ્લો, એનું સંચાલન વહીવટી તંત્ર આગળથી લઈને મહાનગરપાલિકાએ સંભાળવું. કમિશનરને બહુ સ્પષ્ટ દરખાસ્ત હતી કે જિલ્લા વહીવટી તંત્ર એને સાર સંભાળ રાખવા માટે હું ઉતર્યું છે. છતાં પણ ભારતીય જનતા પક્ષના લોકોએ બહુમતીના જોરે ફરીથી જિલ્લા વહીવટી તંત્રને ઉપરકોટનું સંચાલન સોંપ્યો ઠરાવ કર્યો છે. બીજો, કર્મચારી માટે અગત્યનું 7મું પગાર પંચ આપવું એ એજન્ડા ઉપરની આઇટમ હતી. કમિશનરશ્રીએ બે બે વખત કર્મચારીના હિતમાં કારમી મોંઘવારીમાં એને 7મું પગાર પંચ મળવું જોઈએ, છતાં પણ બહુમતીના જોરે કર્મચારીનું શોષણ કરવાના ઇરાદાથી ભારતીય જનતા પક્ષના શાસકોએ આજે પણ કર્મચારીઓને 7મું પગાર પંચ ન આપવાની દરખાસ્ત કમિશનર તરફ પાછી મોકલી આપેલ છે. કર્મચારીઓ બોર્ડ ડિસ્ટ્રેક્ટ કર્યા કે ભ્રષ્ટાચારી મેયર છે, ભ્રષ્ટાચારી ડિપ્ટી મેયર છે, લાખો રૂપિયાનો સંસ્થામાં મહાનગરમાં ભ્રષ્ટાચાર કરે છે, છતાં પણ 7મું પગાર પંચ આપતું નથી. અમારા માનની માજી મેયર શ્રી લાખાભાઈ પરમાર સંસ્થાને જવાબદાર કોર્પોરેટર છે, એમણે કર્મચારીની તરફેણ કરી. એટલે ગિરીશભાઈ કોટેચા અને મેયર નેક્સમાંથી ગંદી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ અમે લોકો નક્કી કરશું કાનૂની એમાં શું કરી શકાય, શું કરવું જોઈએ.